आप જો રાજો મિડ ડે ન્યૂઝ હું છું આપની સાથે વિધિ બુલેટિન ની શરૂઆત કરીએ કે તેના સમાચારથી વિગતો મળી રહી છે કે હવે શિવરાત્રી નો તહેવાર નજીક છે ત્યારે જૂનાગઢના જે આગેવાનો છે તેઓ મુખ્યપ્રધાને બળ્યા છે શિવરાત્રીના મેળાને મંજૂરી આપવાની માંગણી તેમણે કરી છે સીઆર પાટીલને પણ રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો અત્યારે મળી રહી છે ગિરીશ કોટેજા કે જેઓ જૂનાગઢના ડેપ્યુટી મેયર છે તેઓ શિવરાત્રીના મેળાને મંજૂરી આપવામાં આવે કોરોનાની ગાઈડલાઈન અનુસાર મંજૂરી મળે તેવી માંગ તેમણે મુખ્યપ્રધાન અને સીઆર પાટીલને કરી દીપેન ભડિયાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે દીપેન વિગતો મળી રહી છે કે જૂનાગઢના કેટલાક આગેવાનો અને નેતાઓ અત્યારે ત્યાં પહોંચ્યા છે મુખ્યપ્રધાનને તેઓએ મેળાને અંગે માંગણી કરી છે શું કહી રહ્યા છે તેઓ તેમની માંગ શું છે મુખ્યપ્રધાન સાથે તેમની જે વાતચીત થઈ ત્યારબાદ મુખ્યપ્રધાને તેમને શું આશ્વાસન આપ્યું છે ત્યારે વિધિ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના આગેવાનો છે તે ગાંધીનગર પહોંચ્યા છે પહેલી માર્ચના રોજ શિવરાત્રી છે ત્યારે જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો છે તે યોજવામાં આવે તેવી રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને તેઓ રજૂઆત કરવાના છે જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા સાથે વાતચીત કરીશું ગિરીશભાઈ આજે અહીંયા આવ્યા છો શિવરાત્રીના મેળાને લઈને શું રજૂઆત છે છેલ્લા બે વર્ષથી મેળો છે તે કોરોનાને કારણે યોજાતો નથી બે વર્ષથી ને કોરોનાને કારણે જ્યારે શિવરાત્રીનો મેળો અને પરિક્રમાનો મેળો નથી થયો આજે હવે આ ત્રીજું વર્ષ છે માણસો ડિપ્રેશનમાં પણ છે ને હવે બધાની ઈચ્છા પણ છે સાધુ સંતોને પણ અમે મળ્યા જૂનાગઢના પ્રજાજનો અને આજુબાજુના ગામડાવાળાને બધાની ઈચ્છા છે કે આ વખતે ભલે સરકારની જે ગાઈડલાઈન આવે એ ગાઈડલાઈનનું પાલન કરીને પણ મેળો થવો જોઈએ કારણ કે આમાં હજારો માણસોની ગરીબ માણસોની રોજીરોટી હોય છે જૂનાગઢના મેળાની અંદર જ્યારે પણ લોકો આવે છે ત્યારે ત્રણ દિવસ ફેમિલી સહિત ચાર દિવસ ફેમિલી સહિત આવતા હોય છે ત્યાં એટલા ઉતારા હોય છે કે ફ્રી ઓફ જમવાનું મળતું હોય ચા પાણી નાસ્તો રહેવાની બધી ફ્રી ઓફ સગવડતા મળતી હોય અમારા મેયરશ્રી ડેપ્યુટી મેયર હું અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા અમારા દંડક અમારા ત્રણેય મહામંત્રીઓ જૂનાગઢના અમારા શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા સહિત આજે અમે સીઆર પાટીલ સાહેબને મળવાના છીએ અને મુખ્યમંત્રીશ્રીને મળવાના કે ભલે સરકારની જે ગાઈડલાઈન આવે એ જ પ્રમાણે ભલે મેળો થાય પણ આ વખતે હવે મેળો થાય કારણ કે હવે માણસો ખૂબ કંટાળ્યા છે અને અમારી બધાની પણ ઈચ્છા છે કે મેળો સરકારની ગાઈડલાઈન પ્રમાણે થવો જોઈએ આશા છે કે સરકાર મંજૂરી આપશે મેળો યોજવા માટેની અમને આશા 100% છે કારણ કે કાલે જ શિક્ષણ મંત્રીએ જાહેર કરી કે હવે સ્કૂલો કેજીથી ને માંડીને કોલેજ સુધીની બધી સ્કૂલો પણ ચાલુ અને આ વખતે આ કોરોનાની ત્રીજી લહેરમાં કોઈ નુકસાન ગયું નથી એટલે અમને 100% આશા છે કે અમને આ પાડશે અને ઉપર વહીવટીતંત્રને સૂચના આપે તો પોલીસ તંત્ર વહીવટીતંત્ર અને જૂનાગઢના કોર્પોરેશનનું તંત્ર તાત્કાલિક કામ ચાલુ કરી દે કેટલા દિવસનો સમય લાગતો હોય છે તૈયારીઓ માટે અમારે 8-10 અમે હોમ તૈયારી રાખી જ છે અહીંથી સૂચના મળે ને એટલે તરત જ અમારી તૈયારી છે જ અને જૂનાગઢ 25મી તારીખે અમારી પહેલા ધ્વજારોહણ થાય અને પછી પહેલી તારીખે શિવરાત્રી છે બિલકુલ તો બે વર્ષથી છે તે મેળો યોજાયો નથી ત્યારે આ વર્ષે કોરોનાના કેસો છે તે ઘટી ગયા છે ત્યારે જે જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેમની માંગ છે કે મેળાનું આયોજન કરવામાં આવે મુખ્યમંત્રીને થોડી જ વારની અંદર મળવામાં આવશે સીઆર પાટીલને પણ રજૂઆત કરવામાં આવશે અને તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે મુખ્યમંત્રી છે તે મેળો યોજવા માટે મંજૂરી આપશે તમામ જે સાધુ સંતો છે લોકો છે તે પણ ઈચ્છી રહ્યા છે કે આ વર્ષે મેળો છે તે યોજાય ત્યારે મેળો યોજવા માટે તમામ જે પદાધિકારીઓ છે તે ગાંધીનગર પહોંચ ગાઈડલાઈનની સાથે લોકો નિયમોનું પાલન કરે એ પ્રમાણે તેઓ મેળો યોજી શકે બિલકુલ જે જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારની જે પણ ગાઈડલાઈન હોય તે ગાઈડલાઈનના પાલન સાથે મેળો યોજવામાં આવે મેળો યોજવા માટે તૈયારી માટે 8-10 દિવસ જેટલો સમય લાગતો હોય છે જિલ્લા કલેક્ટર પોલીસ તંત્ર અને કોર્પોરેશન આ ત્રણેય સાથે મળી અને મેળાનું આયોજન કરતું હોય છે કોર્પોરેશન જૂનાગઢ કોર્પોરેશન દ્વારા મેળો યોજવા માટે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે આજે તેઓ રજૂઆત કરવાના છે મુખ્યમંત્રી અને સીઆર પાટીલને કે જો આજે જ વહીવટીતંત્રને મેળો
મેળો યોજવા બાબતે સૂચના આપવામાં આવે તો તાત્કાલિક છે તે તૈયારીઓને આખરી ઓપ આપી શકાય, ગાઈડલાઈનનું કેવી રીતે પાલન કરી શકાય તે તમામ નિયમો છે તે નિયમો ઘડી શકાય, એટલે ચોક્કસથી તમામ જે કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેમના તરફથી તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે અને જો આજે સૂચના આપવામાં આવે તો ચોક્કસથી મેળાનું આયોજન છે તે સુચારૂ રૂપે થઈ શકે તેવી રજૂઆત જૂનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓની છે। દીપેન, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ। અત્યારે જે પ્રકારે જૂનાગઢ કોર્પોરેશનના નેતાઓનું કહેવું છે કે તેઓ જો સરકાર મંજૂરી આપે તો મેળો કરવા તૈયાર છે, સરકારની ગાઈડલાઈન અનુસાર તેઓ શિવરાત્રીના મેળાને ઉજવવા ઈચ્છે છે। ઉલ્લેખનીય છે કે 1 માર્ચે શિવરાત્રી છે, ત્યારે આજે 15 તારીખ થઈ છે એટલે લગભગ 8 થી 10 દિવસનો સમય તેની તૈયારીઓમાં પણ જતો હોય છે, ત્યારે જોવાનું એ રહેશે કે સરકાર આ બાબતે શું વલણ અપનાવે છે।